ચાલો ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાં આપણે ચેપ્ટર નંબર બે નો અભ્યાસ કરી રહ્યા છીએ જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો આ ચેપ્ટરની અંદર આપણે છેલ્લા લેક્ચરમાં સંચાલનની કેટલીક વિચારધારાઓમાંથી પ્રશિષ્ટ વિચારધારા અંગે અભ્યાસ કરેલો હતો એ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું હતું તો કે ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રશિષ્ટ વિચારધારાઓમાં આપણે જોયું હતું કે ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો હતો ત્યાર પછી પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેલનું પ્રદાન પણ નોંધપાત્ર રહેલું હતું અને મેક્સ વેબરની અમલદાર શાહીની વિચારનું પણ પ્રદાન રહેલું હતું તો આ હતી પ્રશિષ્ટ વિચારધારા હવે આપણે જોઈએ સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારા નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારાઓમાં જે કાંઈ ખામીઓ હતી એ નવ પ્રશિષ્ટ વિચારધારામાં દૂર કરવામાં આવશે ચાલો જોઈએ નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે હવે સંચાલન વિશે પહેલાં જે વિચાર કરવામાં આવતો હતો એમાં ઘણી બધી ખામીઓ હતી બરાબર આપણે જોયેલું હતું કે માનવ સંબંધોને કાંઈ પ્રાધાન્ય આપવામાં આવતું નહોતું અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવેલી હતી તો હવે નવપ્રશિષ્ટ વિચારધારામાં શું કરવામાં આવશે કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારામાં કેટલીક ખામીઓ હતી એ ખામીઓ દૂર કરવા માટે સંચાલનના શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરીને નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસમી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરફની જરૂરિયાત ઊભી થઈ ઓગણીસમી સદીના અંત ભાગમાં શું થયું હતું કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી એકમો એટલે કે મોટી મોટી કંપની હોય ફેક્ટરી હોય કે મોટા ઉદ્યોગો હોય તેનું સ્વરૂપ બદલાયું એટલે કે નાની કંપની હતી મોટી કંપની થા મી નાના એકમો મોટા એકમો થયા અને નવી સંચાલન તરફની જરૂરિયાત ઊભી થઈ અને નવી સંચાલન પદ્ધતિ તરે એટલે રીત અથવા તો પદ્ધતિ હવે કંપનીનું સ્વરૂપ ફરે એકમનું સ્વરૂપ ફરે કંપની નાની હોય ત્યાંથી મોટી થાય મોટું સ્વરૂપ ધારણ કરે તો સ્વાભાવિક છે કે નવી સંચાલન પદ્ધતિ પણ અપનાવી પડે એટલે કે નવી સંચાલન તરફની જરૂરિયાત ઊભી થઈ વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન હોર્થનના પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો હવે વીસમી સદીના અંત ભાગમાં શું થયું

કે એકમમાં જે લોકો કાર્ય કરે છે એની પાસેથી કેવી રીતે કામ કઢાવવું એની કળા જેની પાસે હોય એને કહેવાય વર્તનવાદી વિચારધારા કે ભાઈ કર્મચારી જેવું વર્તન કરતો હોય જેવી એની માનસિક સ્થિતિ હોય એ મુજબ એની પાસેથી કામ કઢાવવાનું તો આને કહેવાય વર્તનવાદી વિચારધારા વર્તનવાદી વિચારધારાને કોણે જન્મ આપ્યો તો કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન હોર્થન એના પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો તેથી એલ્ટન મેયોનને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે બરાબર કોના સંશોધનો દ્વારા વિચારધારા આવી તો કે એલ્ટન મેયોન હોર્થોનના તેથી જ આ જે વ્યક્તિ છે એ મેયોન એને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પણ ભાર મૂકે છે હવે નવ પ્રશિષ્ટ વિચારધારામાં શું કરવામાં આવે છે તો કે વર્તનલક્ષી અભિગમ દાખવવામાં આવે છે કે જે કર્મચારી જેવું વર્તન કરે છે એ મુજબ એની પાસેથી કામ કઢાવાની કળા બરાબર વર્તનના અભિગમને સ્વીકારે છે અને જૂથ વર્તનના અભિગમને પણ ભાર મૂકે છે એના પણ ભાર મૂકે છે એટલે શું કે કોઈ પણ એકમમાં કોઈ ટીમ વર્ક કરતા હોય બરાબર કોઈ સમૂહમાં કામ કરતા હોય એક કાર્ય કોઈ સમૂહને સોંપેલું હોય દસ વ્યક્તિઓ થઈને કાર્ય કરવાનું હોય તો આને કહેવાય જૂથ વર્તન તો એ આખો સમૂહ છે એનું વર્તન કેવું છે બરાબર એ શું વિચારીને કામ કરે છે એ મુજબ એને કામ આપવાનું અને એની પાસેથી કામ કઢાવવાની કળા આમ નવ પ્રશિષ્ટ વિચારધારામાં સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવે છે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવ વર્તન માનવ સંબંધો પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો આપણે જોયેલું હતું કે પ્રશિષ્ટ વિચારધારા જે હતી એમાં અવૈધિક માનવ સંબંધો માનવ વર્તન આ બધા જે તત્વો છે એની અવગણના કરવામાં આવી હતી એટલે કે એને ધ્યાને લેવામાં આવેલા નહોતા બરાબર પણ આ જે વિચારધારા છે નવપ્રશિષ્ટ વિચારધારા એનો આધાર તો કોના ઉપર છે તો કે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી બરાબર કોઈ પણ એક વસ્તુની શોધ થઈ હોય ત્યાર પછી જ બીજી વસ્તુની શોધ થાય પણ એની શોધ કેના આધારે થાય જૂની જે વસ્તુ છે એના આધારે જ નવી વસ્તુની શોધ થતી હોય સમજી લો કે પહેલાંના જમાનામાં જે કાર હતી એ બધી એકદમ સાદી કાર હતી કાંઈ એસી એમાં હતા નહીં વધારાની સુવિધાઓ એરબેગ કાંઈ આવતા નહીં ઓટોમેટિક વિન્ડો ઓપન થાય એવી કાંઈ સુવિધા જૂની કારમાં હતી નહીં બરાબર પણ હવે જે નવી કાર બને છે જેમાં ઓટોમેટિક વિન્ડો ઓપન થાય છે એસીની સુવિધા સારી એવી હોય છે એક્સિડન્ટ ગાડીનું થાય તો એરબેગ પોતાની જાતે ખુલી જાય છે તો આ જે નવી કાર બની એનો આધાર તો કોના ઉપર છે કે જૂની કાર જે બનેલી હતી ત્યાંથી જ પ્રેરણા લઈને એટલે કે જૂની કારને જ આધાર રાખીને નવી કાર બનાવવામાં આવતી હોય છે તો આ જે પ્રશિષ્ટ નવ પ્રશિષ્ટ વિધાર વિચારધારા છે એનો આધાર કોના ઉપર છે તો કે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં ફેરફારો કરવામાં આવ્યા કયા કયા ફેરફારો કરવામાં આવ્યા તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રને સ્થાન આપવામાં આવ્યું માનવવર્તનને સ્થાન આપવામાં આવ્યું માનવ સંબંધોને સ્થાન આપવામાં આવ્યું એટલે કે કર્મચારીને ખાલી કર્મચારી તરીકે જ નહીં પણ એને વ્યવસ્થિત રીતે સાચવવામાં પણ આવે તો એને કહેવાય માનવ સંબંધોની જાળવણી કરવામાં આવી કર્મચારીઓને પ્રેરણા દેવામાં આવે એને ઉત્સાહ દેવામાં આવે આમાં ઘણા બધા તત્વોનો ઉમેરો કરવામાં આવ્યો આ વિચારધારામાં મુખ્ય તે એલ્ટન મેયો એ તો આપણે હમણાં જોયું જ બરાબર વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો રેન્સિસ લિકર્ટ હર્સબર્ગ ક્રિસ આર્ગિરીસ મેક ગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાન કરતાઓ છે આ વિચારધારા જે છે એ આટલા વ્યક્તિઓએ ભેગા થઈને રજૂ કરેલી છે નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા સામાજિક તંત્ર વિચારધારા સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે હવે નવ પ્રશિષ્ટ વિચારધારા જે રજૂ કરવામાં આવી એની પ્ર શાખાઓ પણ છે બરાબર છે જેમ કે કોઈ એક કંપનીની કાર હોય તો એ એક કંપનીની કાર છે એ ઘણા બધા મોડલ બનાવતી હોય એ જ રીતે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એ મુખ્ય વિચારધારા છે પછી એની અંદર બીજી કેટલી વિચારધારાનો સમાવેશ કરવામાં આવે છે તો કે માનવ વર્તનવાદી વિચારધારા સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થાની વિચારધારા મુખ્ય છે જેમાં માનવ વર્તનવાદી નીચે વિચારધારા નીચે મુજબ આપેલી છે અહીંયા આપણે જોઈશું હમણાં બરાબર છે અહીંયા આપણને ત્રણ વિચારધારાઓ આપેલી છે પેલું છે માનવ વર્તનવાદી વિચારધારા સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થાની વિચારધારા અહીંયા આપણે આ બે વ્યવસ્થા જે આપેલી છે સામાજિક તંત્રની ધ્યાને લેવાની નથી અને સામાજિક વ્યવસ્થાની પણ કાંઈ વિચારધારા આપણે ધ્યાને લેવાની નથી બરાબર અહીંયા આપણે જોવાનું છે માનવ વર્તનવાદી વિચારધારા કે શું છે માનવ વર્તનવાદી વિચારધારા તો ચાલો જોઈએ માનવ વર્તનવાદી વિચારધારા હવે માનવ વર્તનવાદી વિચારધારા એનો મતલબ શું તો કે વર્તન સંબંધિત વિચારધારા બરાબર છે કર્મચારી કેવું વર્તન કરે છે એને સંબંધિત વિચારધારા એટલે કે વર્તન સંબંધિત વિચારધારા સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે બરાબર સંચાલનમાં શું કરવામાં આવે છે ક્યુ કામ કરવું ક્યારે કામ કરવું કેવી રીતે કામ કરવું ચાલો એનું આયોજન તો કરી લઈએ પણ એ કામ તો કરવું પડશે ને બરાબર છે તો કામ કોણ કરશે કર્મચારીઓ

કે ભાઈ તમે તમારા માણસો એટલે કે તમે તમારા કર્મચારીઓ જે છે એને તમે વ્યવસ્થિત સાચવો બરાબર એની સાથે માનવ સંબંધો પણ કેળવો ખાલી કર્મચારીની જેમ એની પાસે ખાલી કામ જ ન કરાવો પણ એને સાચવો તમે એટલે કે તમે તમારા માણસોને સાચવો અને તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે એટલે કે સમજી લો કે કોઈ એક એકમ છે બરાબર નાની એવી દુકાન હોય નાનું એવું કારખાનું હોય કે નાની એવી કોઈ સંસ્થા હોય તો ત્યાં જે કર્મચારી છે એ કર્મચારીને વ્યવસ્થિત રીતે સાચવવામાં આવશે એની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે એની સાથે સારા સંબંધો રાખવામાં આવશે તો એ જે કર્મચારી છે એ તમારું પણ બધું સાચવી લેશે કઈ રીતે કે ભાઈ અચાનક તમારે ક્યાંક બહાર જવાનું થયું તમે ત્રણ દિવસ નથી સંસ્થામાં હાજર તમે નથી તમે એકમમાં ત્રણ દિવસ હાજર નથી સમજી લો કે એકમના માલિકને જ અચાનક ક્યાંક બહાર જવાનું થયું અઠવાડિયું માલિક છે નહીં તો તે કર્મચારી જે છે એટલે કે તમારા માણસો જે છે એ તમારું બધું સાચવી લેશે બરાબર તમારે જે કાંઈ કાર્યો કરવાના હોય જે કોઈ પણ ઓર્ડર આવવાના હોય જે કોઈ પણ ઓર્ડર કોઈ જગ્યાએ પહોંચાડવાના હોય તો કર્મચારી પોતે પોતાનું કામ કરતાં કરતાં આપણું કામ પણ એટલે કે માલિકનું થોડું ઘણું કામ પણ બધું સાચવી લે છે તેમ કર્મચારી કે વ્યક્તિએ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે આમ કર્મચારી જે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ કામ કરતા હોય એ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે ટૂંકમાં તમે તમારા માણસોને સાચવો એટલે તમારા માણસો બાકીનું તમારું બધું કામ સાચવી લેશે એન્સોટ અહીંયા કહેવાનો મતલબ એવો છે કે કર્મચારીને જો વ્યવસ્થિત રીતે સાચવવામાં આવશે તો કર્મચારી પોતાનું કામ તો કરશે જ પણ બાકીના અમુક આપણા કામ હોય અથવા આપણી ગેરહાજરી હોય ત્યારે અમુક કામ બાકી રહી જતા હોય તો એ પણ બધું સાચવી લેશે સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે હવે સંચાલન જે છે એ કોના દ્વારા થશે તો કે વ્યક્તિ મારફતે મશીન તો સંચાલન કરશે નહીં બરાબર આખા એકમનું સંચાલન કોના દ્વારા થશે કોઈ પણ વ્યક્તિ મારફતે જ થશે હવે સંચાલન જે છે એ વ્યક્તિ મારફતે થશે અને કોના માટે કરવામાં આવશે તો કે બાકીના અન્ય વ્યક્તિઓ માટે જ સંચાલન કરવામાં આવશે તો આમ સંચાલન જે છે એનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે વ્યક્તિઓ શું વિચારે છે કર્મચારીને કેવી રીતે કામ કરવું છે કર્મચારીને શું ગમે છે બરાબર આમ વ્યક્તિના આંતર સંબંધોનો પણ અભ્યાસ એમાં કરવો પડે છે ટૂંકમાં સંચાલન જે છે એ વ્યક્તિઓ મારફતે થાય છે અને વ્યક્તિ માટે થાય છે તો તમારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના આંતર સંબંધોને પણ સમજવા પડે એટલે કે આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે ત્યાર પછી સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે બરાબર હવે નવ પ્રશિષ્ટ વિચારધારામાં શું કીધું છે કે ભાઈ સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ શું છે સંચાલકીય કાર્યો કરવામાં આવે છે તેમાં સૌથી અગત્યનું શું છે તો કે માનવ વર્તન અને માનવ સંબંધો એ ખૂબ જ અગત્યના છે તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણાના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યદક્ષતા વધારવા ઉપર ભાર મૂકે છે હવે માનવ વર્તન અને માનવ સંબંધો ખૂબ જરૂરી છે તેથી વર્તન સંબંધિત વિચારધારા છે એ મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા અહીંયા આપણે કીધું છે મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા એટલે કે કર્મચારી કેવું વર્તન કરે છે એને કેવું કામ ગમે છે કયું કામ એને નથી ગમતું આમ વૈજ્ઞાનિક તારણ પહેલાં તમારે કાઢવાનું કે એને શું ગમે છે શું નથી ગમતું કેવું કામ આપતું તો એ વધારે કરશે આવા વૈ આવા મનોવૈજ્ઞાનિક તારણના ઉપયોગ દ્વારા એ મુજબ એને પછી કામ સોંપવામાં આવશે હવે એ મુજબ કામ સોંપવામાં આવશે એટલે શું થશે કર્મચારીનો કાર્ય સંતોષ વધશે અને તેની કાર્યદક્ષતા પણ વધશે બરાબર છે આ નવ પ્રશિષ્ટ વિચારધારા જે રજૂ કરવામાં આવી એમાં કીધું છે કે મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યદક્ષતા વધારવા ઉપર ભાર મૂકે છે એટલે તમે જો સંચાલન કરો તો તેમાં તમારે મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરવો જેથી કર્મચારીનું કાર્ય સંતોષ અને કાર્યક્ષમતામાં વધારો થશે વર્તન સંબંધિત વિચારધારામાં આંતર આંતરમાનવીય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ માહિતી સંચારની પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે વર્તન સંબંધિત વિચારધારામાં બીજું શું કરવામાં આવશે તો કે માનવીય સંબંધો જાળવવામાં આવશે બરાબર કર્મચારીને ખાલી કર્મચારી તરીકે જ નહીં જોવાના પણ એની સાથે સારા સંબંધો પણ રાખવાના એ લોકોને સાચવવાના કર્મચારીને અભિપ્રેરણ દેવામાં આવશે એટલે કે પ્રોત્સાહન દેવામાં આવશે આગળ કઈ રીતે વધવું હજુ કઈ રીતે સારું કામ કરી શકાય એ અંગે એને અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન દેવામાં આવશે એ લોકો ઉપર સારું નેતૃત્વ કરવામાં આવશે દસ વ્યક્તિઓ કામ કરતા હોય તો દસ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને મુખ્ય વ્યક્તિ બનાવી દેવામાં આવે મેઇન વ્યક્તિ બનાવી દેવામાં આવે જે દસે દસ જણાનું નેતૃત્વ કરશે માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત કરવામાં આવશે ભાઈ માહિતી ઉપર સુધી પહોંચાડવી છે ટોચ લેવલે તો કઈ રીતે માહિતી સંચાર કરવો ઔદ્યોગિક ઝઘડાઓ થાયતા હોય બરાબર છે કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચે વિભાગો વિભાગો વચ્ચે અધિકારી અધિકારી વચ્ચે જે કાંઈ પણ નાના મોટા ઝઘડા થતા હોય તો એનો નિકાલ કઈ રીતે કરવો વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે તો કે નવ પ્રશિષ્ટ વિચારધારામાં બરાબર છે પ્રશિષ્ટ વિચારધારામાં આ એક પણ મુદ્દાનો સમાવેશ થયેલો નહોતો કેવા માનવીય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ માહિતી સંચારની પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાઓ વગેરેનો નિકાલ કરવામાં આવે છે તેમાં નવ પ્રશિષ્ટ વિચારધારામાં પ્રશિષ્ટ વિચારધારામાં આ કાંઈ પણ સમાવેશ થયેલો નહોતો આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે હવે આ અભિગમ છે એ વધુ પડતું કેવો છે મનોવૈજ્ઞાનિક એટલે કે આમાં ખાલી કર્મચારીનું જોવામાં આવે છે કર્મચારીનું મન કેવું છે કર્મચારી પાસેથી કઈ રીતે કામ લેવું કર્મચારીને કયું કામ ગમે છે તો તેને કયું કામ સોંપવું એને જે ગમતું હોય એવું કામ એને આપવું એમ આ જે વિચારધારા છે એ મનોવૈજ્ઞાનિક વધારે છે કે કર્મચારી શું વિચારે છે એ મુજબ આપણે શું વિચારવું અને કઈ રીતે કર્મચારી પાસેથી કામ કઢાવવું તો આને કહેવાય મનોવૈજ્ઞાનિક વિચારધારા તો આમાં આ વિચાર બહુ કરવામાં આવે છે મનોવૈજ્ઞાનિક રીતનો તો શું થશે એમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ એટલે આર્થિક પરિબળ કાંઈ પણ ધ્યાનમાં લેવાતું નથી માનવ સંબંધો તો સારો સારી રીતે આપણે જાળવી લઈએ કર્મચારીને તો સારી રીતે જાળવી લઈએ બરાબર પણ કર્મચારીને વધુ સારી રીતે જાળવશું તો એ કામ કરતાં જો ક્યારેક ઓછા થઈ જાય તો અફવા પણ ઘટી જાય એટલે કે આર્થિક પરિબળની અવગણના કરવામાં આવેલી છે જો અહીંયા સરસ એક્ઝામ્પલ આપેલું છે આર્થિક પરિબળની અવગણના એટલે શું તો કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે હવે કેટલાક લેખકો શું કહે છે કે તમે માનવ સંબંધોની જાળવણી કરો બરાબર પણ ઉત્પાદકતાના ભોગે એટલે ઉત્પાદન ઓછું થાય તોય તમે માનવ સંબંધોની જાળવણી કરો એવું થઈ શકે નહીં તમારે માનવ સંબંધો જાળવવા છે અને ઉત્પાદકતા સો એ સો ટકા વધારવી છે આ બે વસ્તુ ક્યારેક શક્ય બને નહીં તમે માનવ સંબંધોની વધારે જાળવણી કરવા જાશો તો ઉત્પાદકતાના ભોગ આપવો પડે એટલે કે ઉત્પાદકતા જે છે એ ઘટી જાય એકમ જેટલા એકમોનું એકમ જે છે એ જેટલા નંગનું રોજનું ઉત્પાદન કરતા હોય ઉત્પાદનની પ્રક્રિયા શું ઓછી થઈ જશે શું કામે તો ક્યારેક એવું પણ બને માણસોને બહુ સાંચવા છે તમે બરાબર તો એને તમે જે સોંપેલું કામ છે એ પૂરું ન કરે એને એવું હોય કે ભાઈ ઘર માલિક જે છે એ આપણને કાંઈ કહેવાના નથી આમ માનવ સંબંધોની વધુ પડતી જાળવણી કરવામાં આવે તો તે ઉત્પાદકતાના ભોગે તો ન જ કરવામાં આવે બરાબર છે આવું કેટલાક લેખકોનું જા તાર્કિક વિધાન છે જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે બરાબર અહીંયા બધો વિચાર કરવામાં આવ્યો ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ કરવામાં આવ્યો કર્મચારીનું નેતૃત્વ કરવામાં આવ્યું કર્મચારીને અભિપ્રેરણ આપવામાં આવ્યું માહિતી સંચારની પ્રક્રિયા વિશે વિચારવામાં આવ્યું પણ તમે માનવ સંબંધો ગમે તેટલા સારા જાળવો પણ ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં જે આ અભિગમની મર્યાદા છે ચાલો ત્યાર પછી આવે છે આધુનિક વિચારધારા વર્તન સંબંધિત વિચારધારા જોયું હવે આવે છે આધુનિક વિચારધારા સંચાલનની આધુનિક વિચારધારા ઈસવીસન ઓગણીસો સાહીઠ પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપોમાં પરિવર્તન આવ્યું ઓગણીસો સાઠ પછી શું થયું ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપોમાં પરિવર્તન આવ્યું ઇન શોર્ટ જ્યારે જ્યારે નવી વિચારધારા આવે ત્યારે જે એકમો ધંધા જે છે એમાં નવીનતમ કંઈક આવેલું હોય એના સ્વરૂપમાં પરિવર્તન થયું હોય તો જ નવી વિચારધારા અમલમાં મૂકવામાં આવે આપણે જોયું પ્રશિષ્ટ વિચારધારા આવી ત્યારે પણ ઉદ્યોગો અને ધંધાના સ્વરૂપમાં ફેરફાર થયેલો નવ પ્રશિષ્ટ વિચારધારા આવી ત્યારે પણ ઉદ્યોગો અને ધંધાના સ્વરૂપમાં ફેરફાર થયેલો ત્યાર પછી જે વર્તન સંબંધિત વિચારધારા આવેલી ત્યારે પણ તેમાં ઉદ્યોગ અને ધંધામાં પરિવર્તન આવેલું અને હવે આધુનિક વિચારધારા જ્યારે આવે છે ત્યારે પણ શું થયેલું છે તો કે ઈસવીસન ઓગણીસો સાહીઠ પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપોમાં પરિવર્તન આવ્યું ધંધામાં એકમોમાં કઈ પરિવર્તન આવે એટલા માટે જ સંચાલનની નવી વિચારધારાની જરૂરિયાત પડે તો અહીંયા પણ એમાં છે ઓગણીસો સાહીઠ પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું પરિણામે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ હવે સંચાલનનો વિશિષ્ટ અભિગમ સંચાલનમાં હજી કંઈક નવું ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા પહેલાં શું હતું સંચાલન જે છે એ ખાલી ધંધાકીય એકમમાં જ કરવામાં આવતું કે કોઈ પણ કંપની હોય કોઈ પણ ફેક્ટરી હોય મોટું એકમ હોય ત્યાં સંચાલન કરવામાં આવે સંચાલન કોણ કરે તો કે જે એકમના માલિક હોય બે ત્રણ જણા એ જ બધું સંચાલન કરી નાખતા હોય તો સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર હતું પણ હવે શું થયું માત્ર ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉભો થયો હવે એક વ્યવસાયિક વર્ગ ઊભો થયો ડૉક્ટર જે છે તો એ બધા ડોક્ટરો જે છે એને શું કહેવાય એ વ્યાવસાયિક વર્ગ છે વકીલ જે છે એને શું કહેવાય એ વ્યાવસાયિક વર્ગ છે જે લોકો વ્યવસાય કરે છે એને કહેવાય વ્યાવસાયિક વર્ગ એ એક લોકોને નહીં પણ એ લોકોના સમૂહને કહેવાય વ્યવસાયિક વર્ગ તમામ ડોક્ટર જે છે એ વ્યવસાય કરે છે તેને વ્યવસાયિક વર્ગ કહેવાય તમામ વકીલ જે છે એ વ્યવસાય છે વકીલ એટલે તો તે જે છે એ વકીલોને વ્યવસાયિક વર્ગ કહેવાય એ રીતે હવે શું અમલમાં આવ્યું સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન આવ્યો પેલા કંપનીના માલિકો જ ખાલી સંચાલન કરતા હતા પણ હવે શું થયું લોકો જે છે એ સંચાલનનું શિક્ષણ મેળવવા માંડ્યા અને પોતે સંચાલક તરીકે ઘણી બધી કંપનીઓમાં પોતાની સેવા આપવા માંડ્યા તો આવા સંચાલકો જે છે એ ઘણા બધા બહાર આવ્યા જેને કહેવાય સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ ઊભો થયો સંચાલનની સાથે હવે સંચાલન હવે સંચાલકો જે છે એ વિશિષ્ટ આખો એક વર્ગ બહાર આવ્યો ખાલી માલિકો જ સંચાલન નથી કરતા પણ સંચાલનનું સ્પેશિયલ શિક્ષણ લઈને જે લોકો આવેલા છે એ લોકો હવે કંપનીનું સંચાલન કરે છે તો એ લોકો શું કરશે હવે એ લોકો પાસે કેટલું જ્ઞાન હશે તો કે સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન પણ જાણતા હોય કોણ લોકો કેવું વિચારે છે તો એ મુજબ આપણે કેવા નિર્ણય લેવા આ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સમાજમાં શું ચાલે છે સમાજને શું ગમે છે શું નથી ગમતું સમાજમાં શું ફેરફાર થાય છે એમ સમાજશાસ્ત્ર આંકડા શાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર એટલે કે આ એક ગાણિતિક વિષયો છે બરાબર છે કાંઈ પણ તમારે કાઉન્ટેશન કરવું હોય ગણતરીઓ કરવી હોય તો આંકડા શાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે આમ ગાણિતિક વિષયો અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટરની માહિતી એની પાસે હોય કાંઈ પણ ટેકનોલોજી હોય કોમ્પ્યુટરની નવી ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય તો આ બધાના ઉપયોગની પણ વિચારધારામાં હિમાયત કરવામાં આવી બરાબર હવે સંચાલન ખાલી તમારે તમારા કામનું સંચાલન કરવાનું ખાલી કર્મચારીનું સંચાલન કરવાનું એવું નથી હવે જે સંચાલકોનો વ્યવસાયિક વર્ગ બહાર આવેલો છે આ સંચાલકો શું કરે છે તો કે સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડા શાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી આધુનિક વિચારધારામાં એવું કહેવામાં આવે છે કે સંચાલનમાં તમારે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે બાબતોનો પણ વિચાર કરવામાં આવે છે ખાસ યાદ રાખજો આધુનિક વિચારધારાઓમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અથવા તો આધુનિક વિચારધારામાં કઈ બાબતોની હિમાયત કરવામાં આવી તો આપણે યાદ રાખી લેવાનું મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઉપયોગી અંગેની આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે હવે જે આધુનિક વિચારધારા છે એમાં કુંતઝ ઓડનલ જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રોએ પોતાનું પ્રદાન આપ્યું છે આધુનિક વિચારધારામાં કોણે પ્રદાન આપ્યું કોણે આધુનિક વિચારો રજૂ કર્યા સંચાલનના તો કે કુંતઝ ઓડોનલ ડોક્ટર ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ આ વિચારધારામાં ફાળો આપેલો છે બરાબર આ ઉપરના જે લોકો આપેલા છે કુંતસ ઓડોનલ જ્યોર્જાર ટેરી એણે પોતાનું મુખ્ય પ્રધાન આપ્યું સાથે સાથે બીજા કયા લોકો હતા તો કે પીટર એફ ડ્રકર વિલિયમ ઓચી સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપેલો છે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોવાનું છે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો બરાબર છે અહીંયા આપેલું છે આપણને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો તમારી ટેક્સબુકમાં વિદ્યાર્થી મિત્રો પેજ નંબર એકવીસ ઉપર ટોપિક નંબર બે પોઈન્ટ ત્રણ આપેલું છે બરાબર છે અહીંયા મેં નાના અક્ષરમાં લખેલું છે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો હવે શું છે વૈજ્ઞાનિક સંચાલન ફેડ્રિક ટેલર કોને વૈજ્ઞાનિક સંચાલન ગણાવે છે પાંચ માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વર્ણવો પાંચ માર્ક પાંચ ગુણ બરાબર તો ચાલો જોઈએ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા પૈકીના એક ફેડરિક વિન્સલો ટેલરે અમેરિકામાં મિકેનિકલ એન્જિનિયર હતા બરાબર ફેડ્રિક ટેલર શું હતા તો કે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા મુખ્ય પ્રણેતા તો નહીં પણ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા પ્રશિષ્ટ વિચારધારા જે કોઈ આપી હતી એમાંથી એક હતા ફેડ્રિક ટેલર તો એ શું હતા તો કે અમેરિકામાં મિકેનિકલ એન્જિનિયર હતા તેમણે કારકિર્દીની શરૂઆત કારખાનામાં એપ્રેન્ટિસ તરીકે કરી હતી બરાબર તેમની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ તો કે કારખાનામાં એપ્રેન્ટિસ એપ્રેન્ટિસ એટલે શું તો કે તાલીમાર્થી તરીકે કારખાનામાં રહ્યા હોય પણ શેના માટે તાલીમ મેળવવા રહ્યા હોય અને એને થોડું ઘણું વેતન આપવામાં આવતું હોય ત્યારબાદ તે બેથલ હેમ્પસ્ટીલ કંપનીના મેનેજર તરીકે જોડાયા મેળવી લીધી તાલીમ મેળવી લીધી પછી શું કર્યું તો કે સ્ટીલ કંપનીના મેનેજર આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત સૌપ્રથમ આપ્યો હોવાથી તેઓને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે આ જે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે તે સૌ પ્રથમ ફેડરિક ટેલરે આપ્યો હોવાથી તેઓને સંચાલનના પિતા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે આવો પ્રશ્ન પૂછવામાં આવે તો આન્સરમાં આવશે વૈજ્ઞાનિક સંચાલનના પિતા ફેડરિક વિન્સલો ટેલરને કહેવામાં આવે છે ત્યાર પછી સંચાલન મુખ્યત્વે બે વર્ગોમાં કાર્ય કરે છે કયા કયા તો અહીં આપેલું છે માલિક વર્ગ અને કામદાર વર્ગ હવે માલિક વર્ગને શેમાં રસ હોય છે તો કે માલિક વર્ગોને વધુ નફો કમાવામાં રસ હોય છે શું કામે કારણ કે માલિક જે છે એને ધંધામાં પોતાની મૂડી રોકેલી છે પોતે નાણાં રોકેલા છે માટે તેને શું હશે કે ભાઈ જેટલો વધુમાં વધુ નફો થાય એટલું સારું એટલે કે માલિકોને વધુ નફો કમાવામાં રસ હોય છે જ્યારે કામદારોને શું હોય છે કે વધુ વેતન મેળવવામાં રસ હોય છે કામદારોને શું હોય કે કામ જેવું થાય એવું આપણને વેતન જાજુ મળવું જોઈએ કામ સારું થાય કે ખરાબ થાય પણ આપણને જે પગાર મળે છે જે સેલેરી મળે છે એ સારામાં સારી એટલે કે વધુમાં વધુ સેલેરી હોવી જોઈએ આમ બંને વર્ગો વચ્ચે ઘર્ષણ થાય છે ઘર્ષણ થાય એટલે સંઘર્ષ સંઘર્ષ થાય છે કે માલિક કામદારો પાસેથી ગમે તેમ કરીને વધુમાં વધુ કામ કરાવવાના પ્રયાસ કરે અને વધુમાં વધુ નફો કમાવાનો એને રસ હોય એટલા માટે એવું કરતા હોય છે હવે કામદારો શું કરશે ઓછું કામ કરશે પણ એને શું હશે કે ભાઈ વધુમાં વધુ વેતન મેળવવામાં રસ હશે કામ જેવું થાય એવું પણ આપણું વેતન કેવું હોવું જોઈએ સારામાં સારું વેતન હોવું જોઈએ આમ બંને વર્ગ વચ્ચે સંઘર્ષ થાય છે શ્રી ટેલરે આવી રૂઢિગત પદ્ધતિને પડકારી હવે ટેલરે શું કર્યું છે આ રૂઢિગત પદ્ધતિ છે એને પડકારી એટલે કે આ બાબતે એને વિચારણા કરી કે ભાઈ આવું હોવું જોઈએ નહીં એટલા માટે તેને શું કર્યું કે તેના સ્થાને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો બરાબર છે આવી જે રૂઢિગત પદ્ધતિ ચાલતી આવતી છે કે કા કામદાર હોય એને ખાલી મગજમાં એક જ ભૂસું ભરાઈ ગયેલું હોય કે ભાઈ મને વધારેમાં વધારે પગાર જોઈએ છે કામ જેવું થાય એવું અને માલિકોને શું હોય કે ભાઈ મને વધુમાં વધુ નફો મળવો જોઈએ ભલે કામદાર ગમે તેમ કામ કરે પણ મને વધારે નફો મળવો જોઈએ આ જે રૂઢિગત પદ્ધતિ હતી ફેટ્રિક ટેલરે એ રૂઢિગત પદ્ધતિને પડકારી એના વિશે વિચારણા કરી કે આવું શું કામે થાય છે આવું થવું જોઈએ નહીં માટે આનું નિવારણ લાવવા માટે તેણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો હવે રૂઢિગત પદ્ધતિ મુજબ શું થતું તો કે રૂઢિગત પદ્ધતિ મુજબ કામદારો પોતે માલિકોના હુકમોનું પાલન કરવા ટેવાયેલા હતા રૂઢિગત પદ્ધતિમાં શું હતું સૌથી પહેલાં ધંધા રોજગાર ધીમે ધીમે વિસ્તરણ પાઈમાં ત્યારે એવું હતું કે માલિક જે હુકમ આપે એ કામ કર્મચારીએ કરી નાખવાનું એટલે કે માલિકોના હુકમનું પાલન કરવા કર્મચારી ટેવાયેલા હતા માલિક જેમ કહે એ કામ વિચાર્યા વગર કરી નાખવાનું પછી જે સાચું કામ થાય કે ખોટું કામ થાય પણ માલિકે ઓર્ડર આપ્યો એટલે એ કામ કરી નાખવાનો તો આને કહેવાય હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ એક માર્કમાં આવી શકે કે રૂલ ઓફ થંભનો નિયમ એટલે શું અથવા તો રૂલ ઓફ થંબ એટલે શું તો અહીંયા આપણે જવાબમાં લખવાનું થશે કે રૂઢિગત પદ્ધતિ મુજબ કામદાર પોતે માલિકોના હુકમનું પાલન કરવા ટેવાયેલા હતા જેને રૂલ ઓફ થંબ કહેવામાં આવે છે ત્યાર પછી જ્યારે શ્રી ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે ફેડરિક ટેલરે જે સંચાલનનો સિદ્ધાંત આપેલો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એને જે સિદ્ધાંત આપ્યો એ પોતાને જે વિચાર આવ્યો ને એને સિદ્ધાંત બનાવીને કોઈ એવું નથી એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પહેલાં વિચાર્યું કે ભાઈ કામદારો શું વિચારતા હોય છે એને સીની જરૂરિયાત હોય છે અને જે માલિકો છે તે શું વિચારતા હોય છે તેને શું વધારે જરૂરિયાત હોય છે આમ બંને પક્ષે વિચારીને એક સંચાલનનો સિદ્ધાંત ફેડરિક ટેલરે આપ્યો જે શેને આધારે આપ્યો છે એણે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપેલો છે તો ચાલો જોઈએ વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ વૈજ્ઞાનિક સંચાલન એ કોઈ ખાસ એકમ કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે તો માનસિક ક્રાંતિ છે કોના પ્રત્યે તો કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે બરાબર છે જે માલિક છે એ એવું વિચારે છે કે ભાઈ કામદારો પાસેથી વધુમાં વધુ કામ લેવું છે જ્યારે કામદાર છે એ શું વિચારે છે કે ભાઈ મારે વધુમાં વધુ વેતન મેળવવું છે માલિક જે છે એને વધુમાં વધુ કામ કરાવવું છે અને કામદાર જે છે એને વધુમાં વધુ વેતન મેળવવું છે તો આમ વૈજ્ઞાનિક સંચાલનમાં શું થશે કે કર્મચારીઓ પ્રત્યે કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ થશે માલિક પક્ષે થોડીક ક્રાંતિ થશે કે ભાઈ મજૂર પાસેથી કેમ મારે વધારેમાં વધારે કામ કઢાવવું કર્મારી કર્મચારી પક્ષ છે એના પક્ષે એવી મગજમાં એને વિચાર આવશે કે મારે વધુમાં વધુ વેતન કઈ રીતે મેળવવું તો આમ માનસિક ક્રાંતિ થશે જે તેના ફરજો સહકર્મચારીઓ અને માલિક પ્રત્યેની માનસિક ક્રાંતિ છે જેમ આપણે વાત કરી માલિક હોય તો માલિકને એના મજૂર પ્રત્યે માનસિક ક્રાંતિ હશે કે ભાઈ આની પાસેથી વધારેમાં વધારે કામ કઈ રીતે કરાવવું અથવા જો કોઈ મજૂર છે કર્મચારી છે તો કર્મચારીને કોના પ્રત્યે માનસિક ક્રાંતિ થશે માલિકો પ્રત્યે માનસિક ક્રાંતિ થશે અને એની સાથે જે સહકર્મચારીઓ કામ કરે છે એના પ્રત્યે પણ માનસિક ક્રાંતિ થશે કે ભાઈ બીજા કઈ રીતે કામ કરે છે હું કઈ રીતે કામ કરું છું બીજા કેટલા એકમનું ઉત્પાદન કરે છે હું કેટલા એકમનું ઉત્પાદન કરું છું માલિક એમ વિચારશે કે હજી વધુ નફો કઈ રીતે થાય હજી કર્મચારીઓ પાસેથી કઈ રીતે વધુ કામ મેળવાશે આમ એકાબીજા પ્રત્યે ટૂંકમાં માનસિક ક્રાંતિ થાય છે જેને વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ કે ચાલો હવે તેની વ્યાખ્યા જોઈ લઈએ કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને તેઓ તે કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરે એટલે વૈજ્ઞાનિક સંચાલન વૈજ્ઞાનિક સંચાલનમાં આપણને શું કીધું છે સૌથી પહેલાં તો માલિક જે છે એ વિચારશે કે ભાઈ આપણે કર્મચારીઓ પાસે શું કામ કરાવવાનું છે એ આપણે પહેલાં જાણવાનું બરાબર છે કોઈ પણ કામ એને આપી નહીં દેવાનું પણ આપણે હકીકતમાં કયા કામની જરૂર છે એટલે કે આપણે શું કામ કરાવવા માંગીએ છીએ એ પહેલાં આપણે જાણવાનું અને એ કાર્ય તેઓ ઓછા ખર્ચે કરે એટલે કે વૈજ્ઞાનિક સંચાલન હવે જે કાર્ય આપણે કરવાનું છે એ ઓછામાં ઓછા ખર્ચે કઈ રીતે થાય એ જોવાનું કાર્ય એટલે કે વૈજ્ઞાનિક સંચાલન ત્યાર પછી ફેડરિક ટેલરના મતે જ્યાં સુધી કામદારોને ઉત્તેજક વેતન નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યક્ષમતાથી કામ નહીં કરે સ્વાભાવિક વાત છે કે ભાઈ કોઈ કર્મચારી છે એને આપણે ઓછું વેતન આપીએ તો એ ઓછા ઉત્સાહથી કામ કરશે ઓછો સમય આપશે સંસ્થાને શું કામે કારણ કે એનું વેતન ઓછું છે તો ઓછા પગારે વધારે કામ કરશે નહીં એટલે કે ઉત્તેજક વેતન એટલે કે વધુ પગાર ન મળે ત્યાં સુધી જ્યાં સુધી વધુ પગાર નહીં મળે ત્યાં સુધી કર્મચારી કાર્યક્ષમતાથી એટલે કે સંપૂર્ણ જુસ્સાથી કામ નહીં કરે તેથી તેમને ઉત્તેજન વેતન દર આપવો જોઈએ તો હવે શું કરવાનું એની પાસેથી આપણે વધારે તો કામ જોઈએ જ છે તો એને ઉત્તેજક વેતન દર આપવાનું એટલે કે જે એનો પગાર છે એનાથી એને વધારે પગાર આપવો જોઈએ જેટલું વધારે કામ કરે એટલો વધારે પગાર એને આપવો જોઈએ આવું કોનું માનવું છે ફેડરિક ટેલરના મતે કે જ્યાં સુધી કામદારોને સારું વેતન ન મળે ત્યાં સુધી તે કાર્યક્ષમતાથી કામ કરતા નથી હવે જો તેની પાસેથી કાર્યક્ષમતાથી વધારે સારું કામ કરાવવું હોય તો એને સારું વેતન વધારે વેતન એટલે કે ઉત્તેજક વેતન દર આપવું જોઈએ ત્યાર પછી ફેડ્રિક ટેલરે ધ્યાનમાં રાખવાની બાબતો કીધી છે કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો કે દરેક કામદારને તેમની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ જે કર્મચારીઓ એકમમાં કામ કરે છે એ લોકોને કોઈ પણ જગ્યાએ કામે રાખી દેવા એવું નહીં કરવાનું પણ શું કરવાનું કે એની બુદ્ધિ અને શક્તિ મુજબ એને કામની સોંપણી કરવાની જો એની બુદ્ધિ વધારે સારી હોય વધારે સારા પ્રમાણમાં સારું કામ કરતા હોય તો એને એ લેવલનો દરજ્જો આપવાનો ઊંચો દરજ્જો આપવાનો જો કોઈ વ્યક્તિ એવું હોય કે ઓછું કામ કરતા હોય વ્યવસ્થિત કામ ના કરતા હોય તો એને નીચલા લેવલની પોસ્ટ ઉપર કામ આપવાનું આમ દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ ત્યાર પછી એની પોતાની ક્ષમતા મુજબ મહત્તમ કામ કરવા માટે કામદારને સૂચના આપવી જોઈએ પછી શું કરવાનું ચાલો જે કામદાર સારું કામ કરતા હતા એને સારી પોસ્ટ ઉપર રાખ્યા જે વ્યવસ્થિત થોડુંક કામ નહોતા કરી શકતા એને નીચલી પોસ્ટ ઉપર રાખ્યા પછી આ લોકોને આપણે કહેવાનું કે ભાઈ તમારી ક્ષમતા જેટલી છે એટલે કે એની ક્ષમતા મુજબ મહત્તમ કામ કરવા માટે સૂચના આપવાની દરેક કામદારને કહેવાનું ભાઈ તમારામાં જેટલી ક્ષમતા છે એ સો સો ટકા તમારે જુસ્સાથી કામ કરવાનું છે દિલ દગડાય કરીને આળસ આટા મારતા મારતા કામ કરવાનું એવું કરવાનું નથી પરંતુ તમારા કામ તમારામાં કામ કરવાની ક્ષમતા છે તમે હજુ વધારે સારું કામ કરી શકો છો માટે તમારામાં જેટલી કાર્યક્ષમતા છે એ મહત્તમ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને તમારે કામ કરવાનું છે આવી સૂચના માલિક દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવશે ત્યાર પછી ઝડપથી તેમજ કાર્યક્ષમતાથી કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં ત્રીસ ટકાથી સો ટકા વેતન વધારે આપવું જોઈએ ચાલો આપણે તો દરેક કામદારને હવે કહી દીધું કે ભાઈ તમારે તમારી કાર્યક્ષમતા મુજબ સારામાં સારું વધારામાં વધારે કાર્ય કરવાનું છે પરંતુ છતાંય અમુક કર્મચારીઓ એવા હશે કે પોતાની કાર્યક્ષમતા અનુસાર કામ કરશે નહીં તો હવે આપણે બીજું સ્ટેપ શું લેવાનું કે જે કર્મચારી કાર્યક્ષમતાથી કામ કરે છે જે નથી કરતા એ તો નથી જ કરતા પરંતુ જે કર્મચારી કાર્યક્ષમતાથી કામ કરે છે તે દરેક કર્મચારીને તેના વેતન કરતાં એટલે કે હાલમાં એનું જે વેતન હોય હાલમાં એને જે પગાર ચૂકવાતો હોય એ પગાર કરતાં એને ત્રીસ ટકાથી લઈને સો ટકા વધારે વેતન આપવું જોઈએ બરાબર છે ચાલો અહીંયા એક આપણને એક્ઝામ્પલ આપેલું છે એનું કે ભાઈ કોઈ કર્મચારીનો પગાર છે એ દસ હજાર રૂપિયા છે હવે ત્રીસ ટકા એનું વેતન વધારે એટલે એનો પગાર થશે તેર હજાર રૂપિયા બરાબર તો કોઈ કર્મચારી સારું કામ કરે છે તો એને ત્રીસ ટકા પગાર વધારે દો દસ હજારમાંથી એનો સેલેરી કરી નાખવાનો તેર હજાર રૂપિયા વધારે સારું કામ કરતા હોય તો પચાસ ટકા વધારી દેવાનો પગાર પચાસ ટકા પગાર વધારી એટલે એના થઈ જશે દસ હજારમાંથી પંદર હજાર રૂપિયા આમ ત્રીસ ટકાથી લઈને સો ટકા સુધી એટલે દસ હજારના તમે વીસ હજાર રૂપિયા પણ કર્મચારીને ચૂકવી શકો પણ ક્યારે કે ત્રીજી બાબત ધ્યાનમાં લેવાની કે કાર્યક્ષમતાથી કામ કરનાર દરેક કામદારને જો સારું કામ કરે છે કાર્યક્ષમતાથી કામ કરે છે તો તેને ત્રીસ ટકાથી સો ટકા વધારે વેતન આપવું જોઈએ ચાલો ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો આપણને આપેલા છે જે આપણે પોઈન્ટવાઈઝ સમજવાના છે તેના અલગ અલગ મુદ્દા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો ફેડ્રિક ટેલરના મતે ધ્યાનમાં રાખવા જેવી સંચાલનની બાબતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું